દેશભરમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી ધામધૂમથી થઈ રહી છે, ત્યારે સુરતમાં પણ 78મા સ્વતંત્રતા દિવસની આનબાનશાન સાથે ઉજવણી કરવામાં આવી હતી. પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં પોલીસ કમિશનરે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું, સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજવામાં આવ્યા હતા. ગુજરાત પોલીસમાં પ્રશંસનીય કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ સન્માન પણ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિકો સહિતના પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે કહ્યું કે સુરત પોલીસ દ્વારા શહેરીજનોની સુરક્ષા માટે ખૂબ સારી કામગીરી કરવામાં આવી રહી છે. તહેવારો પણ શહેરની ઓળખ છે, ત્યારે લોકો મુક્ત અને તહેવારોની ઉજવણી કરી શકે તે માટેની સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. આજે 78મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે હું સુરત શહેર પોલીસ પરિવાર તરફથી અમને સુરતના તમામ પ્રજાજનોને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. સાથોસાથ આજે અમે લોકો આઝાદ ભારતમાં ખૂબ સારી રીતે રહીએ છીએ. આ આઝાદ ભારત બનાવવા માટે જેટલા લોકો બલિદાનો આપેલા છે એવા તમામ અમારા સ્વતંત્રતાના લડવૈયાઓને અમે લોકો યાદ કરીએ છીએ, એના શ્રદ્ધાંજલિ આપીએ છીએ. સાથોસાથ સુરત શહેર પોલીસ આપની પ્રજાના સેવામાં સતત જો કાર્યરત રહે છે, પિછલા ઘણા વર્ષોમાં જ્યારે જ્યારે જરૂરત પડી છે અને જબજબજબ સુરતના વિકાસમાં પોલીસના સુરત શહેર પોલીસનો ખૂબ એક વિશેષ ફાળો છે. આજે સુરતમાં લોકો ખૂબ સારી રીતે તમામ લગભગ જો 26 જો રાજ્યોના લોકો અહીંયા રહે છે અને સારી રીતે રહીને આપણા કામ ધંધા બિઝનેસ કરતા હોય છે, ત્યારે એવા એક મિની ભારત જેના આપણે કહીએ છીએ સુરતના, એના સારા લોકો સાથે સંકલન કરીને અને એક એવી કાયદાની વ્યવસ્થા જાળવવા માટે જો સુરત શહેર પોલીસ હરદમ જો એકદમ સતત પ્રયાસરત રહે છે. અને ગયા એક વર્ષની વાત કરીએ તો જેટલા બી અહીંયા રિલિજિયસ બંદોબસ્ત હતા, વીઆઈપી મુવમેન્ટ હતા, ખૂબ સારી રીતે વિના વિઘ્ન પૂર્ણ થયા. અને અત્યારે જો લોકસભાની ચૂંટણીઓ થઈ જો સુરત શહેર વિસ્તારમાં જેટલા જગ્યાએ મતદાનો થયા ખૂબ સારી રીતે થયા. અભી તહેવારો ગયા, આવનાર સમયમાં જો ગણપતિજીનો તહેવાર છે, નવરાત્રિ છે, દિવાળી છે અને બીજા જો તહેવારો રહેશે એમાં પણ સુરત પોલીસ ખડે પગે લોકોની સેવામાં હાજર રહેશે. લોકો આનંદ કરે જો એના માટે સતત અમે લોકો પ્રયાસ કરતા રહીશ. અભી અમે તમામ જો આપના માધ્યમથી સુરતના નગરજનોને બી આભાર માનીએ છીએ કે જો અત્યારે ટ્રાફિક નિયમોના જો પાલન બધા લોકો કરે છે એનાથી ફરક જોવા મળે છે. ઘણા બધા જો અકસ્માતો જેમાં લોકોને મૃત્યુ થતી હતી આ ખૂબ ઓછા થઈ ગયા. અમારા સિનિયર સિટીઝન્સ જો રોડ ક્રોસ કરવામાં એને તકલીફ પડતી હતી આ બી એકદમ જો મિનિમમ થઈ ગયા. જો ચેઇન સ્નેચિંગ મોબાઈલ સ્નેચિંગ થતી હતી આ બી એકદમ ઘટીને 10% થઈ ગયા, જો 90% ઘટાડવામાં થઈ ગયા. અને સાથોસાથ જો અમારા બાળકો છે જો આપણા ભવિષ્ય બી છે એનામાં બી એક ડિસિપ્લિન જોવા મળી રહ્યા છે, જો આ લોકો બી ખૂબ એપ્રિશિએટ કરે છે એના, તો અમે આભાર આપને થકી જોઈએ બધા અમને નગરજનોને એના માટે ખૂબ ખૂબ આભાર માનું છું. અને એટલા આપને ખાતરી આપું છું કે આપને જો બી સમસ્યાઓ રહેશે, જો બી પ્રશ્નો રહેશે એના સોલ્વ કરવામાં અમારી સુરત શહેર પોલીસ આપના વચ્ચેમાંથી આપના માટે છે આ સતત જો પ્રયાસરત રહેશે. અને ફરીથી જો 78મા સ્વતંત્રતા દિવસને ખૂબ ખૂબ આપ તમામ લોકોને ખૂબ ખૂબ શુભકામનાઓ.